રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. અમારે સવાર સવારમાં છે ને ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે. બહુ નહીં પણ ધીરા ધીરા છાંટા ચાલુ છે. જગા પલટી જાય ને બધી માછલી. એટલો ટૂંકમાં ધીમો ધીમો વરે છે. અને રાતે થોડા કેટલાક છાંટા હતા અને અટાણે પાછો છે ને ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે. અને ઘાટું તો એકદમ છે. આવું હવામાન છે, જો પવન છે ગિરનારી અને ધીરા ધીરે છાંટા ચાલુ છે. વરી ઘડી રવા તો આવે, વરી ધીરા પડી જાય, એમ ચાલુ થયો સવારનો. શ્રી કૃષ્ણ, આજ અમારે છે રજા, કાલે હતી આજે ત્રણ દિન એની ઉપર ઉપર આજ મામા આવ્યા છે આટો દેવા, એટલે મા અહીંયા રોટલા કરે અને માજો ઓરો કરે. અને આજ અમારે છેલ્લું નવરતું. કાલ ઘરે ના ઘરે રહે ત્રણ થયા હે ને માચા કરે અને બાકી બેઠા બધા હતું કરે મામા બાપુ મેડમ. હાલો, હવે વિમાન જાય છે. જવું આટો દેવા બે જા. એને ભાઈ જતા કોણ છો? કવડી આવી પડી જતા. હવે બધી નીચી આવી ગઈ છે. હવે આ માંડવી બે છે એટલે રેડી કરી દઈએ. હે, એમાંથી કાઢ લ્યો. હવે આનું રખવાનું ચાલુ થાય. બેંક જી કઈ નઈ, તરાવ હે. અહીંયા તરાવ માં હોય પછી હા જે અહીંયા વયું હતી દરિયા ને કાંઠે. વિમાન મુનો હતો એ આગળ વયો ગયો અને મારે હવે જવું છે ભાદરે. ભાદરે કરવી છે મોટર ચાલુ, કટકીમાં કરવી છે ભાદર. હજી કઈ એવી ખાસ સુકાતી નથી. કટકી જે ઓલે ફેરે પાયતી ને મેં મોર એ હુકાય છે. પાછી હમણાં ભાદર ફેરી પાય નથી હુકાતી. અને સવારમાં એમ હતો કે વરસાદ આવી જશે કદાચ, પણ અટાણે બધું વિખાઈ ગયું હોય. એટલે હવે આપણે આપણું કામ છે કરી દઈએ ચાલુ. હમણાં જો કાયમ ભાવે તો કાયમ આવે માંડવી.
હવે તો ઈ વધારે કાયમ આવે ને તે ખાતી નથી, નકર તો કાયમ એમ ભૂલાઈ જાય ને તો ખી જતી કે માનવી કેમ ના આવી ખાજો કાલના હેકીને ખવાઈ ગયા. ને હમણાં તને જોવા હતું કાંઈ ઉખેડે, પછી ઉખેડે ઈ માનવી જાણવા લઈ આવે. નિવેદન કરવા છે ને આગળ, નિવેદ કરવા પણ મોડા, તો ઠેકુ દાદા નિવેદ મોડા થાય 6 વાગે, ધણ પાછા આવી જાય ને 5 વાગ્યા પછી, 5 વાગ્યા પછી નિવેદ કરવાના છે. અમુક માણસો ની નબળાઈ ની વાત કરું તમને, તો જો આગળ દેખાડ એમાં દીઠું, બોલો કારું કારું પડ્યું નહીં, શું ખબર મરલ પાડેડું હોય. હવે માણસ ક્યાં નાખી ગયું, કોણ હોય તો ભગવાન જાણે, રામને ખબર. આ જોઈ લીધું તમે, નદીમાં હે ને હાવ હાવ નદીમાં હે, અહીંથી રસ્તો હોય ને ખબર હે, નદીથી અત્યારે વેતિયાંગ નથી ને અટાણે વહી જતી હોય ને, તો હવે એ પાણી આમ આગળતા જતું હોય તો હવે એ માણસને આટલી રીતે ખબર પડવી જોઈએ ને કે નદીમાં હાલો ભલે નાખું, પણ તો જરાક આમ ઊંચું કાંઠા ઉપર નાખી દીધું હોય તો અમારે ત્યાંથી અમઠા આવવા જવાનું હોય, એટલે આજનું તાજું જ નાખેલ, એટલે ફોર ફૂલ કરવાનું હોય, અને અથવા ફોર તો કરીએ એની વાત આખી અલગ છે, પણ નદી અટાણે બંધ છે કદાચ ચાલુ હોય તો એ પાણી બધું ત્યાંથી જાય, તો મેઠવા હોય એ માણસ પાણી તો પીવાનું જ છે, તો એ માણસને આટલી રીતે ખબર પડવી જોઈએ ને કે આપણે પાણીના વેનમાં નાખીએ તો જરાક આમ ઊંચું નાખી દઈએ તો શું ફેર પડે, એને અહીંયા નાખવું તું અને જરાક ઊંચું નાખ્યું તો એ કંઈ ફેર ના પડત, આટલો જ ફેર પડત ને કે જરાક આગળ હાલવું પડત. પણ અમુક માણસ એવું થાય જો એ ક્યાં નાખી ગયું, જો કે જળમાં મળ ના હોય એમ જ કહે બધા, અને સાચી એ વાત છે કંઈ જળમાં મળ ના હોય, પણ આપણે જાણે જોઈએ ને આવી વસ્તુ ટૂંકમાં ના કરવી જોઈએ. એ નાખવા વાળું જે હોય એ તો નાખી ગયું, પણ ભોગવવાનું તમારે જ, કારણ કે વાવે જાહો એટલે ગંધા હે, આ પવન હે એટલે છઠ ફોર અહીંયા હોતી આવી, એ કંઈ વાંધો નહીં, પણ જરાક કાંઠાથી ઊંચું નાખી દીધું હોય તો આપણે પાણીમાં હુગ ના થાય એ તો ફેર પડે ને. હાલો એ તો જી હોય આપણે છે ને મોટર બે ચાલુ કરી મૂકી છે, અને બેયનું પાણી અહીંયા છે ને ભેરવું, કટકીમાં જવા દેવું હોય ફેરે, કટકી છે ને એ અડધી હુકાય છે, જા આમ ખબર પડે એવા હેડો થઈ રહ્યો. આ હે ને ઓલે ફેરે મેં આવ્યો ને તેથી પાઈ લીધી હતી, મેં આવ્યો તો આ પાછું પાણી પાયું ને એ આને નથી પાયું, જો ઓલે એવાથી લીલી દેખાય ને આટલું જ પાયું હતું, એટલે આટલી હુકાય છે, એટલે અહીંથી કટકીમાંથી અત્યારે ચાલુ કરવું ને બે મોટર અહીંયા મૂકી દેવું, ઓલી અહીંયા આવી ને આ અહીંયા બે મુંબીઓ ઘરો વયો જાય, લાઈટ આવી ગઈ છે અને બે મોટર ચાલુ થઈ ગયું છે, અને બે મોટર જાય એટલે આ બુંબીઓ વયો જાય પાણી તો ધોધ પડ્યો જાય, જાહે ને બધો પાંચ કેટલે સુધી લઈ આવે એનું કંઈ નક્કી નથી, પણ આખણી બે ચાલુ કરી મૂકી હોય, અને એમ તો લાઈટ હે ને બે ત્રણ વાર આવી જાવ કઈ રીતે આખણી વાળી ફેરાણી છે ને, તો બે વાર આવી ને ગય બે મોટું હાલે એટલે ખાલી અડધી કલાક રહે ને તો પોલો કરી જાય, કારણ કે ડબલ પાણી થઈ ગયું. સાડા 5 વાગ્યા થયો ને મેં નિવેદ ચોડવા મૂકી દીધા, 5 વાગ્યા પછી ગમે તો જઈ શકી હતી, જો નિવેદ ચડી દઈએ ને તો આપણે ને દશેરાના નિવેદ આપણે પછી દિવાળીના નિવેદ ચતુર્દશીના ટૂંકમાં બધાને અલગ અલગ હોય, ચતુર્દશીના નિવેદ ત્યાં 7 નિવેદ હોય, પણ આપણે છે ને હુરપુર દાદાના 5 ધૂણાના નિવેદ જ કરવાના હોય, ગમે એ માનતા હોય કે ગમે એ વસ્તુ હોય, આપણે ખાલી રોગ એના કે અરજી કહેવાયની કહી રહી હોય ને તો એ 5 ધૂણાના આપણે હુરપુર દાદાના નિવેદ હોય, તો અમારે આ નિવેદ છે ને 5 ધૂણાના હુરપુર દાદાના દશેરાના હે, પછી ભરે નિવેદનો આગો થઈ ગયો, 15 હતા ને તે જાતર ઉપર થયા નથી, ટૂંકમાં જાતર હતી ને જઈ ત્યાં વાસરા દાદાની, તો એ 15 હતા એટલે ત્યાં નિવેદ ના થાય, એટલે એ નિવેદ પછી ટિકિટ પર બાર હરાદમાં એ નિવેદ ના થાય, પછી નોરતા આવ્યા, નોરતામાં ત્યાં થાય, પણ પછી નોરતામાં આમ કંઈ નોરતા પછી દશેરાના કરીને પછી બધા કર્યું હતું, સોમવારને તે આપણે એ નિવેદ કરવાના હે, વાસરા દાદાના રોજીમાન જાતરના આમાં જાતરના એ નિવેદ હોય તો એ નિવેદ બાકી રહી જાય, સોમવારને તે કર્યું, અને આ છે ને આ નિવેદ કરવાના હે દશેરાના ચતુર્દશી દિયાથી નિવેદ કરવાના હોય તો એ નિવેદ ચતુર્દશીથી જ કર્યું, બાકી આ નિવેદ આંગળી કરી લે. નિવેદમાં હે ને આપણે ટૂંકું દાદાને ચોખા ખીર એવું ચાલે, તો જે આપણે અહીંયા હે ને ચોખા ચડી રહીએ પછી આમાં દૂધ નાખી અને ખીર બનાવી લઈ, ફક્ત હે ને ભેંડો જ કાલે દૂધ નહીં, પણ હમણાં આપણે ભેંડો દેતી નથી એટલે આપણે સવારે રાખ્યું હોય ને એ દૂધમાંથી ખીર બનાવવાની છે, ને દી ન થાય તો ત્યાં તુલસી પાન તોડી, 5 ધૂણા આપણે તાહરીમાં નિવેદ કરવાનું, વેટ કામ ના હાલે 5 ધૂણા નિવેદ એ બધું કમ્પ્લીટ કરીને રાખી દઈ, પછી અંધારું થાય ને તો પાછા આવતા રહે,
એવી રીતના નિવેદ કરવા જવાનું. અહીંયા શિવનું પાકળ છે, જેને મેળ આવે ને ખાઈ લઈએ, નકર આમ ઢાંકી મૂકે. હવે મને તો બહુ પાકળ ભાવતો નથી, તડકા નહીં ને તો હોય છે એટલે હું ખાતી નથી. બાકી માં આ એ ખાય, પલક નહીં બહુ ઓછું હોય. દૂધ નાખી લીધું હે, અને હવે થોડીક ચોળવી લઈ નામે બે ફાણ આવી જાય ને દૂધ ચોખ્ખા પી જાય થોડાક. પછી આપણી એમાં ઘર ઘી ભેરવવાનું હે. ઘર ઘી ભેરવીને અહીંયા જો પાણી ધૂણું અને પાણી કરશું, હાલતા થાઉં તો ભર્યું ને આ તુલસીના પાંચ પાન એ બધી વસ્તુ તૈયાર કરી લીધી. હવે નિવેદ ચડી જાય ને તો એમાં ઘર ઘી નાખી અને નિવેદ કરી આવી. માં નિવેદ છે ને અહીંથી એક ટોપિયામાં ભેગાઈ લઈ જવાના, ત્યાં જઈ અને અલગ અલગ ભાણામાં પાંચ ભાણા કરવાના. અહીંથી ટોપિયું મૂકી લઉં હું આમાં, ઘરને ઘી નાખીને પછી ત્યાં ફેરવી અને પાંચ ભાણા અલગ કર્યું ને પછી પાંચે પાંચ કુરકુર દાડે મૂકીયું. એક વાસરી દાડે, બે ચામુનમાં એ, પછી બે કુરકુર દાડા આગળ, એવી રીતના પાંચે પાંચ ધૂણા મૂકવાના. ધૂણા એટલે ભાણા. આપણે આ ત્યાં હર્યું કહીએ ને એ અમારે હે ને મોરની ભાષામાં દાડા ની ધૂણા કી, એટલે આપણે નિવેદના હોય ને એટલે એ ભાણા તાહર દીધું. આ ખીરમાં હે ને કાજુ બદામ બીજું કંઈ નહીં નાખવાનું, દૂધ ચોખા અને ઘરને ઘી ખાંડે ને ઘરની ઘી જ. નિવેદને આવી રીતના કાથોડમાં મૂકી લેવાના હોય અને પછી ત્યાં જઈ અને ભાણા બનાવીએ, ટૂંકમાં ત્યાં પી રહેવાના. અહીંથી તારો ટોપની જ લઈ જવાનું. થાળી બહુ વડી થતી હતી ત્યાં, ડીશ થોડીક ટૂંકી તો થાય પણ ચમચો હોય ને વાંધો નહીં આવે. હવે પાંચ વાઇટું લઈ લઈ અને પાણી કર્યો ભલે, એટલે નિવેદ કમ્પ્લીટ થઈ ગયા. પછી આપણે ગુવાર વાઈ જવાનું. બીજે પાંચ વાઇટું લઈ લીધું અને ઘરનું કંઈક કામ હોય ને એટલે ત્યાં માખ્યું હા. ત્યાં હે ને આજે બહુ જ ગરદી હોય, અમારા આખું કુટુંબ અહીંયા નિવેદ કરવા આવે એટલે ગરદી બહુ જ હોય. અહીંયા વિડીયો શૂટિંગ થાય ના થાય એનું કોઈ નક્કી નથી. હાલો ફોન લઈ જઈજો, મેળાખીએ તો શૂટિંગ કરી લઈ, પણ ગરદી બહુ હોય ને તો નહીં થાય. તો નિવેદ કરવાનો વારો એ વેટિંગમાં ઊભું જ હોય, વારે ઊભું જ હોય કે ઓલો નિવેદ કરી લઈએ કે આપણે થાય. ગરદી નહીં હોય તો તમે કંઈ વાર નહીં લાગે તો તમે વિનિવેદ કરીને આવતા રહે. સુરજ દાદા એને ઘેર જાય છે જવા, હાવ નારિયેલ લઈને વચ્ચે વચ્ચે અટાણે. હાલો જો માં જાય છે નિવેદ કરવા ખોરપુર દાડે. હા મોટરસાયકલ થઈ ગયું મૂંડું પર નાખી દેવા અને દાદા નિવેદ એમ કાલે મૂંડું પર જ લઈ જવાનું, મૂંડું પર લઈ જવાનું ત્યાં નિવેદ કરવાનું. ત્યાં ગરદી ના થાય પણ એક પછી એક માણસ ચાલુ ચાલુ જશે આખા કુટુંબ નો નિવેદ. હાલો મારો નિવેદ ખાવ. હાલો નિવેદ બહુ ભાવે ને, પછી નિવેદ ત્યાં ચડી ગયા હોય પ્રસાદ બની ગયો એટલે બધે ને બહુ ભાવે ઘરવાળાને. બહુ બધા ના ના આંગણે એટલો રહેવા દે. હા હા નિવેદ કાલ સુધી બેન માખીએ એમ કે એમાં નિવેદ થઈશ ને, જે ભૂખ લાગી અંદર માંથી ગરબી રમીને આવ ને તો અહીં ખાઈ લેજે, રાખી દે હું. નિવેદ થઈ ગયા કમ્પ્લીટ, નામી દાદાને ચડી ગયા. હવે મારે જવું હોય બર્તન લેવા, બર્તન અંધારું થઈ ગયું લેવા જવાનું. બેન તો આ નિવેદ છે ને
એ પછી હરખા મૂકી દેજો, તો ખાવા એટલે ખાઈને પછી લઈને પછી મૂકી દેજો. મીંદડી કાઢ્યો જો અઠાણ પાણી વાળીને આવ્યા પતિ વગર ને બેન આવી ગઈ જો ઘર બે રમીને નહીં ને ઈને સમજી લઈએ લેતી આવી શું છે બેન ઠેલા ભણવાનો હે સરસ બેગ પહેન દે દે દઈ દેજે એવું હે અચ્છા કચોરા સરસ આ બેગ હે ને એ પૂનમબેન માડમ તરફથી હે બધી દીકરીઓને અને જે કચોરા હે ને એ છે આપણે મેરામણભાઈ ભાટુ તરફથી હા મહિન્દ્રા ટ્રેક્ટર હા મેરામણભાઈ